નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 8 ચતુષ્કોણના સ્વતે 8.1ના ભાગ એકનું દાખલા નંબર 1-7નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. આપણી આ ચેનલ પર ધોરણ 9ના પાઠ્યપુસ્તકના બધા જ પ્રકરણના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 9ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 8ના સ્વાધ્યાય 8.1ના ભાગ 1નું દાખલા નંબર 1-7નું સંપૂર્ણ સોલ્યુશન. એમાં આપણે જોઈએ પહેલો દાખલો. એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. શું અહીં પૂછ્યું? તે રકમ આપણે ધ્યાનથી ફરી એકવાર જોઈ લઈએ. ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે 3:5:9:13. શોધવાનું શું છે? આપણે ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો એમ કીધું. તો આપણે દાખલાના ઉકેલની શરૂઆત કરીએ. ધારો કે ચતુષ્કોણ એ બી સી ડી એ આપેલ ચતુષ્કોણ છે. માટે ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર 3:5:9:13. હવે ગુણોત્તરનો સરવાળો આપણે શું કરીશું? ગુણોત્તરનો સરવાળો બરાબર 3:5:9:13 બરાબર આ બધી સંખ્યાનો સરવાળો થશે 30. ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360°. માટે ખૂણો એ બરાબર શું થશે? ખૂણો એ બરાબર 3/30 × 360 એટલે કેટલા થશે? અહીં 12×3 બિંદુ ઉડી જશે ને, 36ના અવયવ પર છે. 12×3 ઉડી જશે એટલે રહેશે 3×12 એટલે 36°. ખૂણો એ બરાબર આપણને મળશે 36°. તે જ રીતે આપણે ખૂણો બી શોધીશું. ખૂણો બી બરાબર 5/30 × 360 બિંદુ ઉડી જાય, પછી 36ના અવયવ 12×3 એટલે 3 ઉડી જશે એટલે 5×12 બાકી રહેશે બરાબર ને બરાબર 5×12 એટલે 7°. હવે ખૂણો સી બરાબર 9/30 × 360 બિંદુ ઉડી જાય, 36ના અવયવ પડશે 12×3 ઉડી જાય, કેટલા રહેશે? બરાબર 9×12 બરાબર કેટલું થશે? 108°. ખૂણો ડી બરાબર 13/30 × 360 બિંદુ ઉડી જાય, 12×3ના અવયવ પડશે 3 ઉડી જશે અને બરાબર 12×13 એટલે કેટલા થશે? 156°. આમ આપેલ ચતુષ્કોણના ખૂણાઓ અનુક્રમે 36°, 7°, 108° અને 156° છે. દાખલો નંબર 2 જોઈએ. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય? સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. શું એ કીધું છે આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. આપણે આ દાખલાના ઉકેલની શરૂઆત કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણો સમાન છે એટલે કે એસી બરાબર બીડી થાય. મતલબ ત્રિકોણ ડીએબીમાં ત્રિકોણ ડીએબી અને ત્રિકોણ સીબીએ માં ડીએ બરાબર સીબી પ્રમેય નંબર 8.2 એબી બરાબર બીએ સામાન્ય બાજુ છે. ડીબી બરાબર સીએ માટે બા શરત મુજબ ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ એ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. હવે ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એડી સમાંતર બીસી અને એબી તેમની છેદિકા છે. માટે ખૂણો ડીએબી વત્તા ખૂણો સીબીએ બરાબર 180 એટલે કે તે બંને છેદિકાની એક તરફના અંતઃખૂણો છે. કયા છે બંને અંતઃખૂણો? એક છેદિકાની એક તરફના અંતઃખૂણો છે. માટે ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ બરાબર
નેવ અંશ. શું? બંને ખૂણા 90 અંશના થશે, કારણ કે પૂરક કોણ છે, બંને કાટખૂણા છે. માટે સમાન વિકર્ણો ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. દાખલો નંબર 3. સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. ધ્યાનથી એકવાર ફરીથી રકમ જોઈએ આપણે. ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. આપણે દાખલાના ઉકેલને શરૂઆત કરીએ કે ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો AC અને BD એમ બિંદુમાં કાટખૂણે દુભાગે છે. શું? એમ બિંદુમાં કાટખૂણે દુભાગે. માટે AM બરાબર CM અને BM બરાબર DM થશે. માટે ખૂણો AMB બરાબર ખૂણો CMB બરાબર ખૂણો CMD બરાબર ખૂણો AMD બરાબર 90 અંશ. ત્રિકોણ AMB અને ત્રિકોણ CMBમાં AM બરાબર CM માટે ખૂણો AMB બરાબર ખૂણો CMB અને BM બરાબર BM સામાન્ય બાજુ છે. માટે બા શરત મુજબ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB માટે AB બરાબર CB CPCT ત્રિકોણ BMC એકરૂપ ત્રિકોણ DMC અને ત્રિકોણ DMA એકરૂપ ત્રિકોણ BMA. સાબિત કરવાથી BC બરાબર DC થશે. શું થશે? BC બરાબર DC અને DA બરાબર BA DA બરાબર BA મળે. ચતુષ્કોણ ABCDમાં AB બરાબર BC બરાબર CD બરાબર DA ચતુષ્કોણ ABCD કેવું છે? સમબાજુ ચતુષ્કોણ છે. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. દાખલો નંબર 4. સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે. શું કીધું? ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો આપણે દાખલાના ઉકેલની શરૂઆત કરીએ. ABCD આપેલ ચોરસ છે જેના વિકર્ણો AC અને BD એકબીજાને એમ બિંદુમાં છેદે છે. માટે AC અને BD દુભાગે છે. પરિણામે એક ત્રિકોણ DAB ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં DA બરાબર CB DA બરાબર CB ચોરસની બાજુઓ છે ને ખૂણો DAB ખૂણો DAB બરાબર ખૂણો CBA ચોરસના કાટખૂણા છે ને બી બરાબર BA સામાન્ય બાજુ. માટે બાખુબા શરત મુજબ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. માટે BD બરાબર AC BD બરાબર AC CPCD. પરિણામ 2. ત્રિકોણ AMB અને ત્રિકોણ AMB અને ત્રિકોણ CMBમાં AM બરાબર CM BD એ ACને એમમાં દુભાગે છે. માટે આપણે લખી શકીએ કે AM બરાબર CM BM બરાબર BM સામાન્ય બાજુ છે. BM બરાબર BM AB બરાબર CB AB બરાબર CB ચોરસની બાજુઓ છે. માટે બા શરત મુજબ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB. હવે ખૂણો AMB બરાબર ખૂણો CMB CPCT અને ખૂણો AMB અને ખૂણો CMB રેખિક જોડના ખૂણા છે. કેવા ખૂણા છે? રેખિક જોડના. માટે AMB વત્તા CMB બરાબર 180 અંશ. ખૂણો AMB બરાબર ખૂણો CMB બરાબર 90 અંશ. પરિણામ નંબર 3. 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. દાખલો નંબર 5. સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે. શું સાબિત કરવા કીધું છે તે ધ્યાનથી જોઈએ એકવાર પાછું. કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે દાખલાના ઉકેલને શરૂઆત કરીએ કે ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD સમાન છે. આ ચતુષ્કોણ છે ABCD અને વિકર્ણો છે AC ને BD સમાન છે. તે એકબીજાને એમ બિંદુમાં કાટખૂણે દુભાગે છે.
માથે એસી બરાબર બીડી. લખી શકે કે એમએ બરાબર એમસી બરાબર એમબી બરાબર એમડી બરાબર એક તૃતીયાંશ એસી બરાબર એક તૃતીયાંશ બીડી. માથે ખૂણો ઈએમબી બરાબર ખૂણો સીએમબી બરાબર ખૂણો ડીએમસી બરાબર ખૂણો ડીએમએ બરાબર 90 એટલે કે જ્યારે ખૂણો 90ના છે. ત્રિકોણ ઈએમબી અને ત્રિકોણ સીએમબી માં ઈએમ બરાબર સીએમ માટે ખૂણો ઈએમબી ઈએમબી બરાબર ખૂણો સીએમબી કાટખૂણા છે. બીએમ બરાબર બીએમ સામાન્ય બાજુ માટે બાખુબા શરત મુજબ ત્રિકોણ ઈએમબી એકરૂપ ત્રિકોણ સીએમબી. માટે એબી બરાબર એબી બરાબર સીબી સીપી સીડી બીસી બરાબર ડીસી અને ડીએ બરાબર બીએ ડીએ બરાબર પીએ મળે. ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ મળે. પરિણામ નંબર 1. હવે ત્રિકોણ ડીએબીમાં ત્રિકોણ ડીએબીમાં ત્રિકોણ સીબીએમાં ડીએ બરાબર સીબી ડીએ બરાબર સીબી બીડી બરાબર એસી બીડી બરાબર એસી પક્ષ ને એબી બરાબર બીએ સામાન્ય બાજુ છે. માટે બા શરત મુજબ ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ. માટે ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ સીપી સીડી. ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી અને ખૂણો સી બરાબર ખૂણો ડી. હવે ચતુષ્કોણ એબીસીડીમાં જ્યારે ખૂણા સરખા છે એ ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી. ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ડી બરાબર 360 છે. એટલે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો આપણને ખબર જ છે કે 360 છે. માટે આપણે લખી શકીએ કે માટે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર 360 છે એમાં 4 બરાબર 90. પરિણામ 2. હવે આથી પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે કે ચતુષ્કોણની જ્યારે બાજુઓ સમાન છે તથા જ્યારે ખૂણા સમાન છે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. આમ જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે. દાખલો નંબર 6. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનો વિકર્ણ એસીએ ખૂણો એને દુભાગે છે. જુઓ આકૃતિ સાબિત કરો કે દાખલો 1. તે ખૂણો સીને પણ દુભાગે. નંબર 2. એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. આપણે શું સાબિત કરવાનું છે અને શું આપ્યું છે તે ધ્યાનથી એકવાર જોઈ લઈએ ફરીથી કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું વિકર્ણ એસી એ ખૂણો એને દુભાગે છે. એટલે કે વિકર્ણ એસી એ ખૂણો એને છે દુભાગે છે એટલે એના બે ભાગ કરે છે. તો સાબિત આપણે એવું કરવાનું છે કે ખૂણો સી જે છે ને ખૂણો સીને પણ દુભાગે એવું સાબિત કરવાનું છે. નંબર 2. કે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. તો આપણે દાખલાના ઉકેલની શરૂઆત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું વિકર્ણ એસીએ એને દુભાગે છે. માટે ખૂણો ડીએ સી ખૂણો ડીએ સી બરાબર ખૂણો બીએ સી પરિણામ 1 અને ખૂણો બીએ સી ખૂણો બીએ સી અને ખૂણો ડીસીએ ડીસીએ એટલે કે એબી સમાંતર સીડી એબી સમાંતર સીડીની સેદિકા એસી દ્વારા બનતા યુગ્મ કોણો છે. એટલે કે એસી દ્વારા બનતા યુગ્મ કોણો છે આ બંને ખૂણો બીએસી અને ડીસીએ. માટે ખૂણો બીએસી ખૂણો બીએસી અને ડીસીએ બરાબર ઇક્વલ ટુ છે બંને. પરિણામ 2. હવે ખૂણો ડીએસી ખૂણો ડીએ સી અને ખૂણો બી સી એડી સમાંતર બી સી ની છેડિકા એસી દ્વારા બનતા યુગ્મ ગણો છે. માટે ખૂણો ડીએ સી બરાબર ખૂણો બી સી એ પરિણામ 3 એક બે અને 3 પરથી. માટે ખૂણો ડી સી એ બરાબર ખૂણો બી સી એ ડી સી એ ખૂણો ડી સી એ વત્તા ખૂણો બી સી એ બરાબર ખૂણો બી સી ડી શું થશે ખૂણો બી સી ડી આંસન કોણ છે બંને શું છે આંસન કોણ ખૂણો કયો છે આંસન કોણ. એસી એ ખૂણો સી ને પણ દુભાગે છે. એસી જે છે
તે ખૂણો સીને પણ દુભાગે છે એવું સાબિત થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર ખૂણો સી, ખૂણો એ બરાબર ખૂણો સી પ્રમેય નંબર 8.4 પરથી લખીશું. હવે માટે એક તૃતીયાંશ ખૂણો એ બરાબર એક તૃતીયાંશ ખૂણો સી માટે ખૂણો ડીએસી લખાશે. આ એક તૃતીયાંશ ખૂણો એ બરાબર શું લખાશે? ડી એ સી બરાબર ખૂણો ડી સી એ, ડી સી એ માટે ખૂણો ડીએસીમાં ડીએ બરાબર ડીસી સમાન ખૂણાની સામેની બાજુ હશે. ડીએ ને ડીસી, ડીએ ડીસી સમાન ખૂણાની સામેની બાજુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર સીડી, એબી બરાબર સીડી અને બીસી બરાબર બીસી બરાબર ડીએ પ્રમેય નંબર 8.2 માટે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ ચતુષ્કોણ એબીસીડીમાં ચારે બાજુઓ સમાન છે. એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. દાખલો નંબર 7 એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સાબિત કરો કે વિકર્ણ એ સી એ ખૂણો એ તેમજ ખૂણો સીને દુભાગે છે તથા વિકર્ણ બી ડી એ બી તેમજ ડીને દુભાગે છે. આપણે ધ્યાનથી એકવાર શું આપ્યું છે તે જોઈ લઈએ. ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે માટે આપણે એવું સાબિત કરવાનું છે કે વિકર્ણ એ સી એ તેમજ સીને દુભાગે તથા વિકર્ણ બી ડી બીને ડીને દુભાગે છે. તો આપણે ઉકેલને શરૂઆત કરીએ કે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે માટે લખી શકીએ કે એ બી સમાંતર ડીસી, પછી બીસી સમાંતર એ ડી, પછી અને એ બી બરાબર બીસી બરાબર સી ડી બરાબર ડી એ, એટલે કે એ બી બરાબર બીસી બરાબર સી ડી બરાબર ડી એ અને એસી એસી જે છે તે એ બી સમાંતર ડીસીની એ બી સમાંતર ડીસીની છેદિકા છે માટે ખૂણો સી એ બી બરાબર ખૂણો સી એ બી બરાબર ખૂણો એ સી ડી યુગ્મ ગણો છે બંને. ત્રિકોણ ડીએસીમાં ત્રિકોણ ડીએસીમાં સી ડી બરાબર ડી એ માટે ખૂણો એ સી ડી ખૂણો એ સી ડી બરાબર ખૂણો સી એ ડી અને ખૂણો સી એ બી બરાબર ખૂણો સી એ ડી માટે ખૂણો સી એ બી વત્તા ખૂણો સી એ ડી બરાબર ખૂણો ડી એ બી થશે. શું થશે? આ બંને ખૂણા ડી એ બી થશે. આન્સર કોણ છે? માટે લખી શકીએ સી એ બી બરાબર સી એ ડી બરાબર એક તૃતીયાંશ ડી એ બી, એટલે કે એ સી એ ખૂણો એને દુભાગે છે. એ સી જે છે ખૂણો એને દુભાગે છે. હવે એ સી બીસી અને એડીની છેડિકા છે. એ સી બીસી અને એડીની છેડિકા છે માટે ખૂણો બી એ સી ખૂણો બી સી એ બી સી એ બરાબર ખૂણો ડી એ સી યુગ્મ કોણો છે. ત્રિકોણ ડીએસીમાં ત્રિકોણ ડીએસીમાં ડીએ બરાબર ડીસી, ડીએ બરાબર ડીસી માટે ખૂણો ડીએસી, ડીએ સી બરાબર ખૂણો ડી સી એ માટે ખૂણો બી સી એ, માટે ખૂણો બી સી એ બરાબર ખૂણો ડી સી એ ખૂણો બી સી એ વત્તા ડી સી એ બરાબર ડી બી ડી સી બી આન્સર કોણ છે? માટે ખૂણો બી સી એ, બી સી એ બરાબર ખૂણો ડી સી એ બરાબર એક તૃતીયાંશ ડી સી બી. એ સી એ સીને દુભાગે છે. હવે એ સી એ અને સીને ખૂણો એ અને તેમજ ખૂણો સીને દુભાગે છે. વિકર્ણ બી ડી લેટા સાબિત કરી શકાય કે બી ડી એ ખૂણો બી તેમજ ખૂણો ડીને દુભાગે છે. ફરી મળીશું ધોરણ 9 ગણિત વિષયના પાઠ્યપુસ્તકના 8.2 સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી ચેનલને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. સ્વાધ્યાયના બધા જ પ્રકરણના વિડીયોના સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો.